अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। આ દિવસની અંદર શોર્ટ અને રિવર્સ જેવા બે નાના ફંક્શન જે છે એ જોવા માંગે છે કે રેપર એ કઈ રીતે કામ કરે છે બાવીસ નંબર નું એક્ઝામ્પલ ચાલુ કરીશું અને બાવીસ નંબરના એક્ઝામ્પલ ની અંદર જોઈએ તો એ શોર્ટ અને રિવર્સ માટે છે જેમ અગાઉ આપણે જોઈ ગયા છે એ જ પ્રમાણે આપણે એરે બનાવેલો છે એ અને બી બે એરે આપણે બનાવેલા છે પણ આ વખતે આપણે નંબરને ઉલટા સુલટી લખેલા છે કે ટ્વેન્ટી પહેલાં લખેલા છે પછી ટેન લખેલા છે ફોર્ટી લખેલા છે અને થર્ટી લખેલા છે અહીંયા આપણે સુલોચના નામ પહેલાં લખ્યું છે પછી સુજય સ્તુતિ અને છેલ્લે અજય નામ લખેલું છે તો આ રીતના બધા નામ આપણે લખેલા છે પ્રિન્ટ ફંક્શન આના અગાઉની જેમ જ છે અને બીજા બે ફંક્શન આપણે દીધેલા છે ફંક્શન વન અને ફંક્શન ટુ ફંક્શન વનની અંદર શોર્ટ કરીએ છીએ નંબર એરેને પણ આપણે શોર્ટ કરીએ છીએ ને સ્ટ્રિંગ એરેને પણ આપણે શોર્ટ કરે છે અને પછી ફરી પાછો આપણે પ્રિન્ટ ફંક્શન કોલ કરાય છે ને એ જ રીતે અહીંયા રિવર્સ કરી દઈએ છીએ અને પછી પ્રિન્ટ ફંક્શન કોલ કરાય છે જો બોડીની અંદર જોઈએ તો આપણે એક નાનું ફોર્મ બનાવેલું છે કે જેમાં ત્રણ બટન આપણે લીધેલા છે એક પ્રિન્ટ એરે માટે એક શોર્ટ માટે અને એક રિવર્સ માટે અને દરેક વખતે આપણે ફંક્શનને કોલ કરાય છે તો એકદમ નાનું આપણું વેબ પેજ છે રન કરીને આપણે જોઈએ તો આપણે આટલું જ જોવા મળે છે કે શોર્ટ એન્ડ રિવર્સ એટલે આપણે પહેલાં પ્રિન્ટ કરીએ તો અત્યારે એરે આપણને આ રીતે જોવા મળે છે કે ઝીરો નંબર પર ટ્વેન્ટી છે વન પર ટેન છે ટુ પર ફોર્ટી છે અને થ્રી પર આપણને થર્ટી નંબર જોવા મળે છે ને એ રીતે અહીંયા બધી વેલ્યુ જોવા મળે છે પણ જો હું સોર્ટ કરી દઉં છું તો ઓટોમેટિકલી મને જોવા મળે છે કે એબીસીડી પ્રમાણે અથવા નંબર પ્રમાણે ગોઠવાઈ ગયું ટેન ટ્વેન્ટી થર્ટી ફોર્ટી થઈ ગયું અને અહીંયા પણ બધી વસ્તુ ગોઠવાઈ ગઈ તો આ તરત આપણે થઈ ગયેલું જોવા મળે છે એ રીતે આપણે રિવર્સ કરી દેવું એટલે કે આ ફોર્ટી ઉપર લઈ લેવાય પછી આપણે રિવર્સ બટન પર ક્લિક કરીશું તો એ જોવા મળશે કે ફોર્ટી આપણે ઉપર આવી ગયા અહીંયા સુલોટના નામ ઉપર આવી ગયો આખો એરે ઊંધો થઈ ગયો એ આપણે જોવા મળશે ફરી પાછું આપણે રિવર્સ કરીશું તો પાછું રિવર્સ કર્યું એટલે ગમે તેટલી વખત આપણે રિવર્સ કરી શકીએ છીએ અને ગમે તેટલી વખત આપણે શોર્ટ કરીએ પણ ઓલરેડી શોર્ટ થઈ ગયેલું છે એટલે હવે એ શોર્ટ નહીં થાય એટલે ની અંદર ઓલવેઝ આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવાઈ જશે તો સોર્ટ અને રિવર્સ આપણે આ રીતે વાપરી શકીએ છીએ સિમ્પલ ફંક્શન છે એની અંદર કંઈ વધારે કરવાની જરૂર નથી ફક્ત એક જ શબ્દ લખીશું આપણે કે એ ડોટ સોર્ટ એટલે આખો એરે જે છે એ સોર્ટિંગ થઈ જશે એ આપણે અહીંયાથી જોવા મળે છે એ રીતે રિવર્સ કરવા માટે પણ એક જ ફંક્શન છે એ ડોટ રિવર્સ એટલે રિવર્સ થઈ જશે ઓટોમેટિકલી तो एक नग्जाम्पल करे ये वीडियो देखने के लिए आभार। अगर आप के एकदम नए और एडवांस देखना चाहते है तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है की आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद